નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? જય વિજય સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે. ચાલો, આજનો આપણો વિષય છે અમારી આસપાસ. પેજ નંબર 51 ખોલો. પેજ નંબર 51 માં સૌથી પહેલા આજની તારીખ લખો. આજની તારીખ છે 15/10/2020. આજનો વાર છે ગુરુવાર. ક્લાસ એક્ટિવિટીમાં પ્રશ્ન પહેલો, ખોટા શબ્દ પર છેકો મારો. હરણ હાથી જંગલમાં ઉછળકૂદ અને દોડાદોડ કરે છે, તેમાં હાથી ઉપર છેકો. હરણ જંગલમાં ઉછળકૂદ અને દોડાદોડ કરે છે. ચાલો પ્રશ્ન બીજો, હાથી સિંહના પગ ખૂબ જાડા હોય છે, તેમાં સિંહ ઉપર છેકો. હાથીના પગ ખૂબ જાડા હોય છે. પ્રશ્ન નંબર 3, પોપટ ચકલી તણખલા વીણીને પોતાનો માળો બનાવે છે, તેમાં પોપટ ઉપર છેકો. ચકલી તણખલા વીણીને પોતાનો માળો બનાવે છે. ચોથું, સસલાના કુકડાના કાન દેખાતા નથી, તેમાં સસલા ઉપર છેકો. કુકડાના કાન દેખાતા નથી. પાંચમું, ઊંટ ઘોડો લાલ સફેદ કે કાળા રંગનો હોય છે, તેમાં ઊંટ ઉપર છેકો. ઘોડો લાલ સફેદ કે કાળા રંગનો હોય છે. છઠ્ઠું, સિંહ કૂતરો એઠવાડ ખાય છે, તેમાં સિંહ ઉપર છેકો. કૂતરો એઠવાડ ખાય છે. સાતમું, ઘેટું ઘોડો વાડામાં રહે છે, તેમાં ઘોડો એની ઉપર છેકો. ઘેટું વાડામાં રહે છે. આઠમું, બતક મગરને પાંખો હોય છે, તેમાં મગર ઉપર છેકો. બતકને પાંખો હોય છે. નવમું, પોપટ મોર તેની ચાંચ વડે સાપને પકડે છે, તેમાં પોપટ ઉપર છેકો. મોર તેની ચાંચ વડે સાપને પકડે છે. દસમું, ગાય હરણને માથે બે શિંગડા હોય છે, તેમાં હરણ ઉપર છેકો. ગાયને માથે બે શિંગડા હોય છે. અહીંયા આપણે ખોટા શબ્દ ઉપર છેકોનો શબ્દ પ્રશ્ન પૂરો થાય છે. તેના પછીનો પ્રશ્ન જુઓ, નીચેના વિધાનો સામે સાચા અને ખોટાની નિશાની કરો. તેમાં પહેલું છે, કૂતરો વફાદાર પ્રાણી છે, સાચું. બીજું, ગાય અને ભેંસના પંજા નહોરવાળા હોય છે, ખોટું. ત્રીજું, પક્ષીઓ ચાંચ વડે પોતાનો ખોરાક લે છે, સાચું. ચોથું છે, દરેક પશુના દાંત એક સરખા આકારના હોય છે, ખોટું. પાંચમું છે, પક્ષીઓને બહાર દેખાય તેવા કાન હોતા નથી, સાચું. પક્ષીઓને બહાર દેખાય તેવા કાન હોતા નથી તો સાચું. છઠ્ઠું છે, દરેક પંખીની પાંખો એક સરખી હોય છે, ખોટું. ગીધના પંજા તીક્ષણીય હોય છે, સાચું. ગીધના પંજા તીક્ષણીય હોય છે, સાચું. કાગડો પીછા ફેલાવી કળા કરે છે, ખોટું. કાગડો પીછા ફેલાવીને કળા કરે છે, ખોટું. કાગડો પીછા ફેલાવીને કળા ન કરે, મોર પીછા ફેલાવીને કળા કરે. નવમું છે, હરણના પગ પાતળા હોવાથી તે ઝડપથી દોડી કૂદી શકે છે, સાચું. દસમું છે, મગર તેના લાંબા પહોળા મોં વડે ખોરાક પકડે છે, સાચું.
મગર તેના લાંબા પહોળા મોં વડે ખોરાક પકડે છે. સાચું. તેના પછીનો પ્રશ્ન જુઓ. દરેકના બે બે નામ લખો. ઘર આંગણાના પક્ષીઓ. ઘર આંગણાના પક્ષીઓ તેમાં લખો ચકલી, કાગડો. બીજું છે ઘર આંગણાના પશુઓ. ગાય, બળદ. ત્રીજું છે જંગલી પ્રાણીઓ. વાઘ, સિંહ. ચોથું માંસાહારી પક્ષીઓ. સમડી, ગીધ. માંસાહારી પક્ષીઓ સમડી, ગીધ. પાંચમું છે શિંગડાવાળા પશુઓ. બળદ, બકરી. શિંગડાવાળા પશુઓ બળદ, બકરી. છઠ્ઠું છે લીલા રંગના પંખીઓ. લીલા રંગના પંખીઓ તો પોપટ, મોર. ચાલો અહીંયા આપણું પેજ નંબર 51 પૂરું થાય છે. આજનું હોમવર્ક જોઈ લ્યો પેજ નંબર 52 ઉપર, જે આપણે છેકો મારો, ખરા ખોટા અને દરેકના બે બે નામ પેજ નંબર 51માં શીખી ગયા, તે તમારે પેજ નંબર 52માં વાંચી અને ફરીથી વ્યવસ્થિત કરવાનું છે. ચાલો પેજ નંબર 53 જુઓ. પેજ નંબર 53માં સૌથી પહેલા આજની તારીખ લખો. આજની તારીખ છે 15/10/2020 અને વાર છે ગુરુવાર. ક્લાસ એક્ટિવિટીમાં પહેલો પ્રશ્ન, મને ઓળખીને મારું નામ લખો. મને કૂણું ઘાસ બહુ ભાવે છે. મને કૂણું ઘાસ બહુ ભાવે છે. સામે લખો સસલું. બીજું છે મારી પીઠ પર મજબૂત કવચ આવેલું છે. મારી પીઠ પર મજબૂત કવચ આવેલું છે. સામે લખો કાચબો. ત્રીજું છે હું રણનું જહાજ કહેવાઉં છું. હું રણનું જહાજ કહેવાઉં છું. તેની સામે લખો ઊંટ. ચોથું મારા શરીર પરની ઊન મળે છે. મારા શરીર પરથી ઊન મળે છે. તેની સામે લખો ઘેટું. પ્રશ્ન નંબર 5. હું દરમાં રહેતું અને નાનું પ્રાણી છું. હું દરમાં રહેતું અને નાનું પ્રાણી છું. તેમાં લખો સામે લખો ઉંદર. ચાલો તેના પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રો જુઓ અને દરેક ચિત્રની નીચે તેનાથી સંબંધિત તહેવારનું નામ લખો. પણ તમારે નીચે તેનાથી સંબંધિત તહેવારનું નામ લખો, તેની ઉપર છેકો મારો. તેની ઉપર છેકો મારો અને નીચે આપેલા ચિત્ર જુઓ અને દરેક ચિત્ર પરથી તેનું નામ લખો. તે તમારે ચિત્ર જોઈને તેનું નામ લખવાનું છે. નીચે તેનાથી સંબંધિત તહેવારનું નામ લખો, તેની ઉપર છેકો મારો. ચાલો પહેલું ચિત્ર છે મોરનું. તેની નીચે લખો મોર. પોપટ. તેની નીચે લખવાનું છે પોપટ. પછી ચિત્ર આપેલું છે ત્રીજું કબૂતર. તો તેનું નામ લખો કબૂતર. ચોથું ચિત્ર છે વાઘ. તેની સાન નીચે લખો વાઘ.
હરણ, તેનું નામ લખો હરણ. સિંહ, એની નીચે લખો સિંહ. ચાલો ચિત્ર ઓળખીને તેનું નામ આપણને લખેલ છે તેના પછીનો પ્રશ્ન જુઓ. નીચેના પશુ પંખીઓનો એક એક ઉપયોગ લખો. નીચેના પશુ પંખીઓનો એક એક ઉપયોગ લખો. તેમાં પેલું છે બળદ, તેની સામે લખો ખેતી કામમાં ઉપયોગી છે. બળદ ખેતી કામમાં ઉપયોગી છે. બીજું છે ઘોડો, સવારી કામમાં ઉપયોગી છે. ઘોડો સવારી કામમાં ઉપયોગી છે. કાગડો એઠવાડ ખાય છે તેથી ચોખ્ખાઈ રાખે છે. એઠવાડ ખાય છે તેથી ચોખ્ખાઈ રાખે છે. ચોથું છે ઊંટ, રણમાં મુસાફરી કરવા ઉપયોગી છે. રણમાં મુસાફરી કરવા ઉપયોગી છે. પાંચમું છે મોર, મોરના પીછા સુશોભનમાં વપરાય છે. મોરના પીછા સુશોભનમાં વપરાય છે. છઠ્ઠું છે હાથી, હાથીના દાંત કિંમતી ઘરેણા બનાવવા ઉપયોગી છે. હાથીના દાંત કિંમતી ઘરેણા બનાવવા ઉપયોગી છે. ચાલો અહીંયા આપણું પેજ નંબર 53 પૂરું થાય છે. ચાલો પેજ નંબર 54 જુઓ, આજનું હોમવર્ક જે તમે પેજ નંબર 53માં શીખી ગયા તે તમારે પેજ નંબર 54માં વાંચી સમજી અને સારા અક્ષરે હોમવર્ક કરવાનું છે. ચાલો આવતીકાલે આપણે પાછા મળીશું. ગુડ બાય બાળમિત્રો.